તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણીનો રંગ હવે ધૂળેટીના રંગે રંગાયો. બીજેપીના પૂર્વ સાંસદ દિલીપ સાંઘાણી અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર પણ રાજકીય ભેદભાવ ભૂલી રંગોની મસ્તીમાં રંગાઈ ગયા. હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશથી નેતાઓ આજે એકઠા થયા હતા. ઢોલના તાલે મદમસ્ત બની ધૂળેટીની ઉજવણી કરતા નેતા અને કાર્યકર્તાઓ નજરે ચડ્યા હતા. કોઈ કોંગ્રેસ ભાજપનો તહેવાર નથી, હિન્દુસ્તાનની સંસ્કૃતિનો તહેવાર છે. હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિકો આજે રંગબેરંગી કલરથી સૌના રંગ ખીલી ઉઠે એ સંસ્કૃતિને આધારે આજે સમગ્ર દેશમાં જ્યારે હોળીકા હોળી દહન પછી ધૂળેટી સૌ સાથે રમીને રમે છે એ તહેવારની આ સંસ્કૃતિની દેન છે. અને સંસ્કૃતિ મુજબ આજે પક્ષાપક્ષી જ્ઞાતિ જાતિ કોમના પર ઉઠીને સમગ્ર દેશ આજે રંગે રમાઈ રહ્યો. આ તો એક મહત્વનો આપણો તહેવાર છે. હોળી દહન એટલે પાપોનો નાશ કરવા માટેનો તહેવાર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો સવાલ નથી, આ તો આપણા હિન્દુસ્તાનની આપણી સંસ્કૃતિ છે એનો સવાલ છે. પાર્ટી પાર્ટી સાથે લડતી હોય છે, કદાચ સામસામે લડવાનો હોય તો અમે ભૂતકાળમાં પણ આવો ખેલ ખેલી ચૂક્યા છીએ, રમી ચૂક્યા છીએ, મિત્રો સાથે કોલેજના જૂના મિત્રો છીએ. રાજકારણ એ પર છે, પરંતુ આ એક તહેવાર સંસ્કૃતિનો તહેવાર છે અને ખૂબ ખેલદિલીપૂર્વક.